पश्चिम बंगाल में नवी सरकार की रचना बाद तृणमूल कांग्रेस ना राज्य मंत्रिमंडल ना सभ्य आती काले सोमवार शपथ ग्रहण करशे। अगाउ नक्की करवामां आव्युं हतुं के नवा मंत्रिमंडल ना सभ्य रविवार राजभवन खाते शपथ लेशे, परंतु त्यारबाद में सोमवार शपथ विधि करवाना निर्णय करवामां आव्यो। शपथ ग्रहण समारोह सोमवार सवारे 11 वागे शुरू थशे, जो कि आती काले केटलाक केबिनेट सभ्यों ने शपथ लेवडावामां आवशे तेनी माहिती नथी मळी। शपथ ग्रहण कर्या बाद सोमवार बपोरे 3 वागे नवी सरकार की पहली केबिनेट बैठक बोलावामां आवशे। देश में सतत पांचमा दिवसे कोरोना 4 लाख थी वधारे नवा केस नोंधाया छे। छेल्ला 24 कलाक में 4,03,738 नवा केस नोंधाया। आ साथे 24 कलाक में 4,092 दर्दियों कोरोना से थया छे मृत्यु। आ साथे देश में कोरोना कुल 2,22,96,414 केस नोंधाया, जयरे अत्यार सुधी में कोरोना 2,42,362 लोकना थया छे मृत्यु। हाल देश में 37,36,648 दर्दी एक्टिव केस। दिल्ली में लॉकडाउन वधु एक अठवाडिया माटे वधारवामां आव्युं। आगामी सोमवार सुधी दिल्ली में लॉकडाउन लागू रहेशे, त्यारे सीएम केजरीवाले कह्युं के जान है तो जहान है। दिल्ली में कालथी मेट्रो पण नहीं चाले। आगामी सोमवार सवारे 5 वाग्या सुधी रहेशे लॉकडाउन। दिल्ली मुख्यमंत्री अरविंद केजरीवाले केन्द्र सरकार पासे 2,60,00,000 वेक्सिन डोजनी मांगणी करी छे। તેમણે કહ્યું છે કે જો દિલ્હી પાસે પૂરતા પ્રમાણમાં વેક્સિન હોત તો માત્ર 3 મહિનામાં જ રાજ્યમાં વેક્સિનેશન પૂરું કરી દેવામાં આવતું હોત। દિલ્હીમાં હાલ 100 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે। અરવિંદ કેજરીવાલે કહ્યું કે વેક્સિન ઉપલબ્ધ થશે તો 250-300 વેક્સિનેશન સેન્ટર બનાવવામાં આવશે। આ સાથે જ કહ્યું કે દિલ્હીમાં હાલ માત્ર 6 દિવસ ચાલે તેટલો જ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે। ઉત્તર પ્રદેશમાં 17 મે સુધી કરફ્યુ લાગુ રહેશે। કરફ્યુનો સમય 7 દિવસ માટે વધારવામાં આવ્યો છે। જીવન જરૂરિયાતની સામગ્રી સિવાયની તમામ દુકાનો રહેશે બંધ। કામ વગર બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે। કોરોનાના સંક્રમણને રોકવા માટે લેવાયો મોટો નિર્ણય। કોરોનાની વધતી મહામારીને ધ્યાને રાખીને દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન અને કરફ્યુ લાગુ કરવામાં આવ્યું છે, ત્યારે હવે મધ્યપ્રદેશના ઇન્દોરમાં 16 મે સુધી જનતા કરફ્યુ લાગુ કરાયું છે। જનતા કરફ્યુમાં મેડિકલ ઇમરજન્સીની છૂટ આપવામાં આવી। આ સિવાય ટ્રાન્સપોર્ટ સર્વિસને સરકારી ગાઇડલાઇન પ્રમાણે ચાલુ રાખવામાં આદેશ કરવામાં આવ્યો। કોરોનાના સંક્રમણને રોકવા માટે લેવાયો છે આ ખાસ નિર્ણય। ગોવામાં 23 મે સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે। મેડિકલ અને કરિયાણાની દુકાનો સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે। જીમ, પાર્લર, થિયેટર, વોટર પાર્ક, સ્કૂલ, કોલેજ અને તમામ ધાર્મિક સ્થળો પણ રહેશે બંધ। કોરોનાના સંક્રમણને રોકવા માટે લેવાયો છે આ નિર્ણય। દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ સરકાર વિદેશમાંથી વેક્સિન ખરીદી રહી છે, ત્યારે હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ વેક્સિનની આયાત પર વિચાર કરી રહ્યા છે। રાજ્યમાં કોરોનાની બગડતી પરિસ્થિતિ વચ્ચે મળેલ બેઠકમાં અશોક ગેહલોતે અધિકારીઓ સાથે કરી છે ચર્ચા। તો તેટલું જ નહીં, વેક્સિનેશન કરાય માટે વેક્સિન આયાત પર વિચાર કરી રહ્યા છે। આ સાથે ગામડાઓમાં વેક્સિનેશન માટે જાગૃતતા લાવવા અધિકારીઓએ નિર્દેશ પણ કર્યો। કોરોનાના કાળ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને આપશે ઇન્જેક્શન। કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોરોનાના દર્દીઓની સારવાર માટે 53 લાખ રેમડેસિવીર ઇન્જેક્શન આપશે, જેમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશને સૌથી વધુ ઇન્જેક્શન અપાશે। મહારાષ્ટ્રને 11.57 અને ઉત્તર પ્રદેશને 4.95 લાખ રેમડેસિવીર ઇન્જેક્શનના ડોઝ અપાશે। મોદી સરકાર પર શિવસેનાએ કર્યા છે આકરા શાબ્દિક પ્રહારો। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર વાર કર્યા છે। કોરોના મહામારીમાં વ્યવસ્થા મામલે તેમણે કહ્યું કે નહેરુ ગાંધીના કારણે ભારત મુશ્કેલ સમયમાં લડી શક્યું। સાથે જ કહ્યું કે પંડિત જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને મનમોહનસિંહ સહિતના પૂર્વ પ્રધાનમંત્રીઓએ બનાવેલ વ્યવસ્થાના કારણે આજે દેશને કઠિન સમયમાંથી બહાર નીકળવામાં મદદ મળી રહી છે। વધતી કોરોનાની મહામારી વચ્ચે બ્રિટનથી ઓક્સિજન જનરેટ કરી વેન્ટિલેટર આવ્યા છે। જી હા, દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે દક્ષિણ કોરિયા અને બ્રિટન તરફથી મદદ મળી રહી છે। ભારતને ઓક્સિજન સિલિન્ડર અને કન્સન્ટ્રેટર તથા વેન્ટિલેટર મોકલવામાં આવ્યા છે।